हेलो फ्रेंड्स, आज आपने तो के द्रव्यमी अवस्था એટલે કે મૂળભૂત જે દ્રવ્યની અવસ્થાઓ રહેલી છે તેની આપણે વાત કરીએ અને તેમાંથી એક અવસ્થાને આપણે સમજીશું। સૌથી પહેલું તો કે દ્રવ્ય એની મૂળભૂત અવસ્થામાં કયો હોય તો કે ઘન, પ્રવાહી અને વાયુ જે આપણે જાણીએ છીએ। એટલે કે દ્રવ્યની મૂળભૂત અવસ્થા કઈ કઈ રહી છે? ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા। આ ઉપરાંત સાથે નવી બે શોધાયેલી દ્રવ્યની અવસ્થા એટલે કે પ્લાઝ્મા અને બોન્સ આઇન્સ્ટાઈન સંઘટક, બોઝ આઇન્સ્ટાઈન સંઘટક, જે પાંચમી દ્રવ્યની અવસ્થા આમે છે એની વિશે ટૂંકી માહિતીઓ આપણે છેલ્લે જોશું। આજે આપણે લેક્ચરની અંદર તો કે ઘન અવસ્થાની સંપૂર્ણ વાત કરીએ। મુખ્ય દ્રવ્યની અવસ્થા પૂછે તો ત્રણ, ઘન, પ્રવાહી અને વાયુ। પણ મૂળભૂત રીતે જોવામાં આવે તો અત્યાર સુધીમાં જે દ્રવ્યની પાંચ અવસ્થાઓ છે એ નિશ્ચિત કરવામાં આવે છે, ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઈન સંઘટક। જે પૈકી તો કે દ્રવ્યની અવસ્થા ઘન અવસ્થા, આ નામ તમે ઘણી બધી વખત સાંભળેલું છે, ઘણી બધી તમને એના વિશે જાણ પણ છે, છતાં પણ આપણે જોતા જઈએ તો કે સૌથી પહેલું કહી શકાય કે ઘન પદાર્થ એટલે કે એવો પદાર્થ કે જે પોતાને કેવો હોય છે તો કે નિશ્ચિત આકાર હોય છે। આકાર જે હોય એની અંદર પરિવર્તન નથી થતું, એવી જ રીતે એની સીમા, સીમાઓ એટલે કે તમે એક પેન લ્યો છો અને પેનની ફરતે શું કરો તો કે પેન્સિલની મદદથી ફરતે એક બોર્ડર બનાવો તો એ તમે શું કર્યું કહેવાય, એની સીમા આપી। એવી જ રીતે કોઈ કાચનો લંઘન પદાર્થ છે એની ફરતે આપણે પેન્સિલ આંકીએ તો જે આપણને આકાર મળે છે એ કયો હોય તો કે એની આપણે સીમાઓ આંકી એવી રીતે કાગળ ઉપર કહી શકાય, તો કે જેનો નિશ્ચિત આકાર છે, જે ચોક્કસ સીમાઓ ધરાવે છે અને જેનું કદ પણ કેવું છે તો કે નિશ્ચિત, એટલે કે કદની અંદર ફેરફાર થતો નથી અથવા તો ન ગણીએ જેટલો ફેરફાર થઈ શકે, તો એવા દરેક પદાર્થ કેવા છે તો કે ઘન। એટલે સૌથી પહેલું ઘન પદાર્થ આપણે કોને કહેશું તો કે જેનો નિશ્ચિત આકાર હોય, નિશ્ચિત સીમા હોય અને નિશ્ચિત કદ હોય। એની સાથે કઈ રીતે યાદ રાખીએ તો કે તમે એક પદાર્થ લ્યો છો, પેન છે, પેન્સિલ છે, તમારી પુસ્તક છે અને કાગળ ઉપર રાખો અને ફરતી જે પેન્સિલથી લાઈન ગાળો છો તો એ તમે શું કરી, સીમા, એટલે કે એને નિશ્ચિત સીમા થઈ ગઈ। એવી જ રીતે તમે કોઈ દડો લ્યો છો તો એની ફરતે જે કાગળ રાખીને સ્કેલથી એની અંદર તમે જે કંઈ પેન્સિલથી આંકો છો તો એ તમે શું કરી તો કે એની નિશ્ચિત સીમાઓ આંકી, એનું કદ પણ કેવું રહે છે તો કે નિશ્ચિત હશે, એટલે કે એની અંદર ફેરફાર થશે નહીં, કદ એટલે કે વોલ્યુમ એનું બદલાતું નથી। બીજું તો કે ઘન પદાર્થ છે એની અંદર જે અણુ કે પરમાણુઓ ગોઠવાયેલા હોય છે, આ કઈ રીતે ગોઠવાયેલા છે અણુ અને પરમાણુ તો કે એકબીજાની ખૂબ જ નજીક હોય છે। અણુ અને પરમાણુ એકબીજાને કેવા ગોઠવાયેલા જોવા મળે છે તો કે ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા હોય છે, એટલે કે અણુ પરમાણુ વચ્ચેનું આંતર અવકાશીય જગ્યા કેવી છે તો કે ખૂબ જ ઓછી હોય છે। જેમ કે આ તમે એવું સ્વીકારી શકો કે આ કોઈ ઘન પદાર્થના શું દોરવામાં આવે તો કે અણુ અથવા તો પરમાણુ જે ઘણા જ મોટા કરી અને અહીંયા આગળ દર્શાવવામાં આવે છે, તો અહીંયા આગળ જોઈ શકાય કે આ અણુ અને પરમાણુ વચ્ચે આંતર અવકાશીય જગ્યા કેવી છે તો કે આ ઘણી ઓછી છે પ્રમાણ કોની સરખામણીએ તો કે જે આપણે વાયુ અને પ્રવાહીની વાત કરીશું તેવા પદાર્થોની સરખામણીમાં આંતર અવકાશીય જગ્યા કેવી છે તો કે અણુઓ વચ્ચે ખૂબ જ ઓછી છે। તમે જો ચોક્કસ કદની વાત કરો તો આ ચોક્કસ કદની અંદર ઘન પદાર્થના અણુઓ એ ઘણા બધા એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા તમને જોવા મળે, એટલે કે ચોક્કસ કદની અંદર ઘણા બધા પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા તમે જોઈ શકો છો। તો ઘન પદાર્થની અંદર ચોક્કસ કદમાં પરમાણુઓની સંખ્યા કેવી રહી છે તો કે ઘણી બધા, ચોક્કસ કદની અંદર ઘણા બધા પરમાણુ એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય છે। બીજું તો કે ઘન પદાર્થનું સામાન્ય રીતે
પ્રસરણ થઈ શકતું નથી, એટલે કે ઘન પદાર્થ જે તરલ નથી. બીજી રીતે કહીએ તો તરલ એને કહેવાય કે જેનું વહન સહેલાઈથી થઈ શકે. ઘન પદાર્થ છે એને તમે જે પાત્રની અંદર નાખો એની જેમ આંકરી પોતે ધારણ નહીં કરે. તમે પથ્થરના ટુકડા લેશો તો પથ્થર છે એ પથ્થરનો જે આકાર છે એવો જ રહે છે, એ અન્ય જેમ આકાર ધારણ કરશે નહીં. તમે જે પાત્રમાં નાખો એવો એ આકાર ધારણ કરશે નહીં, તથા તેનું વહન સહેલાઈથી નહીં થાય. એટલે કે એક સ્થાનેથી બીજા સ્થાને તરત ઝડપથી નહીં વહ્યું જાય. જેમ પાણી જાય છે તો પાણી પોતે કેવું છે તો કે તરલ છે, કે તમે એક જગ્યાએ રેડો તો એ તરત બીજા સ્થાન સુધી વહીને પહોંચી જાય છે. જ્યારે ઘન પદાર્થની અંદર એવું કાંઈ થશે નહીં, એટલે કે ઘન પદાર્થની અંદર પ્રસરણ કે તરલ હોતું નથી. ઘન પદાર્થની અંદર અણુ અથવા તો પરમાણુઓ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ, આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે કે અણુ અણુ વચ્ચેનું આકર્ષણ બળ ઘણું વધારે હોય. અણુ અને અણુ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે કે તેઓ એકબીજાને જકડી રાખે છે, કે જેથી એકબીજાથી પરમાણુઓ છૂટા પડી શકતા નથી. એટલે કહી શકાય કે એની અંદર આકર્ષણ બળનું પ્રમાણ કેવું છે, ઘણું વધારે. જેમ તમે લોખંડની કિલ્લી હોય અને તમે હથોડી મારો તો એ સહેલાઈથી તો કે એના ટુકડાઓ અણુ પરમાણુ એકબીજાથી છૂટા નહીં પડે. એટલે કે અહીંયા આગળ આકર્ષણ બળ કેવું કહી શકાય, વધારે. ઘન પદાર્થ છે એની ઉપર સામાન્ય રીતે બળની અસર થતી નથી, પણ તમે બળ આપો તો એ શું કરશે તો કે તૂટી જશે, પણ પોતાના મૂળભૂત આકારની અંદર પરિવર્તન નથી થતું એવું કહી શકાય. એ શું થશે તો કે પોતાના અણુ પરમાણુઓ વચ્ચે જે કઈ જગ્યાઓ હોય છે એની અંદર કોઈ બદલાવ કરતા નથી, પણ એ શું થાય છે તો કે ચોક્કસ સ્થાનેથી તૂટે છે. એટલે કે અહીંયા આગળ તમે બળ આપો તો એની અંદર આકર્ષણ બળનું પ્રમાણ વધારે હોવાથી શું થશે તો કે તૂટી જાય છે, બે કટકા થઈ જાય છે, પરંતુ પોતાના મૂળભૂત આકારમાં ક્યારેય પરિવર્તન કરશે નહીં. તો અહીંયા પણ આપણે ઘન પદાર્થોની જે લાક્ષણિકતાઓ હોય તે જોઈ. આ સિવાય તો કે ઘન પદાર્થ છે એની માટે થોડા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ, જેની અંદર તો કે એક આપણે ઉદાહરણ લઈએ વાદળી. આ વાદળી એટલે કે સ્પંજ જે કયો હોતે આ હોય કઈ જગ્યાએ તો કે આપણે જ્યારે પ્રાણી સમુદાય ભણીશું તો એ પ્રાણી સમુદાયની અંદર જે છિદ્ર કઈ પ્રાણીઓ આવશે એની અંદર આને ભણવાનું આવશે વાદળી. તો એ એક પ્રકારનો સ્પંજ છે. તો અહીંયા આગળ કીધું કે એને નિશ્ચિત આકાર કોઈ આકારમાં ફેરફાર નથી થતો, પણ આપણે સ્પંજને તો દબાવીએ છીએ તો એનો આકાર તો બદલાઈ જાય છે, તેને કેમ ઘન પદાર્થ ગણો એવો પ્રશ્ન થઈ શકે. તો અહીંયા આગળ એનું આપણે કારણ પણ વિચારીએ કે શા માટે વાદળી જે પોતે ઘન પદાર્થ જ છે, કારણ કે વાદળી એટલે કે સ્પંજ, એની અંદર તો કે વચ્ચેના ભાગે જે ફૂલેલું ભાગ હોય છે એની અંદર શું રહેલું હોય તો કે હવા રહેલી હોય. જ્યારે આપણે દબાવીએ છીએ ત્યારે એમાંથી હવા બહાર નીકળી જાય છે, હવા બહાર નીકળે છે એટલે એનો આકાર શું થાય છે તો કે સંકોચાય છે. સામાન્ય રીતે ઘન પદાર્થનું સંકોચન થતું નથી, બરાબર. અહીંયા આગળ આ પણ એક આપણે યાદ રાખશું કે સામાન્ય રીતે ઘન પદાર્થોનું સંકોચન થતું નથી, પરંતુ વાદળી હોય છે એને તમે દબાવો છો, દબાણ આપો છો તો શું થાય છે તો કે સંકોચાય છે. એની સંકોચાવાનું કારણ કહ્યું તો કે એમાંથી હવા બહાર નીકળે છે એટલે સંકોચાય છે. એટલે કે અહીંયા આગળ વાદળી છે પોતાના મૂળભૂત આકારમાં પરિવર્તન કરતું નથી, ફક્ત શું થાય છે હવા બહાર નીકળે છે, પરિણામે દબાણ થાય છે, સંકોચન અનુભવે છે એવું કહી શકાય. એટલા માટે વાદળી છે એ કેવું છે તો કે ઘન જ છે એવું આપણે રાખીએ. બીજું તો કે એક હજી પ્રશ્ન જોઈએ. તમે જોયું છે કે ખાંડ કે મીઠું તમે જે પાત્રની અંદર નાખો એ પાત્રનું આકાર તો ધારણ કરે છે. અહીં પર તો કીધું કે નિશ્ચિત આકાર હોય. પાણી છે ને જે પાત્રમાં નાખો એની જેવો આકાર ધારણ કરે તો આપણે એને પ્રવાહી કહીએ, તો ખાંડ કે મીઠું હોય એને પણ જે પાત્રમાં નાખીએ એના જ જેવો આકાર ધારણ કરે. તો શું ખાંડ અને મીઠું પણ પ્રવાહી ગણવા? ના, એ પ્રવાહી નથી, પણ કહેવાય છે તો કે ઘન પદાર્થો જ છે. કારણ કે ખાંડ અને મીઠું છે એના જે મૂળભૂત સ્ફટિકો હોય છે જેના કણ હોય છે એના આકારમાં પરિવર્તન થતું નથી,
આખો જે આપણે સમૂહ જે જથ્થો લઈએ છીએ એ જથ્થામાં પરિવર્તન થાય છે એના મૂળભૂત સ્ફટિકમાં એના મૂળભૂત સ્ફટિકના આકારમાં કોઈ જાતનું પરિવર્તન થતું નથી એટલે ખાંડ કે મીઠું હોય તો એ પણ કહેવાય છે તો કે ઘન પદાર્થો છે કારણ કે સ્ફટિકની અંદર કોઈ પરિવર્તન થતું નથી તો ઘન પદાર્થોની અંદર હજી એક ઉદાહરણ ત્રીજું જોઈ લઈએ કે રબર બેન્ડ લઈએ રબર બેન્ડ એટલે કે રબર જે આપણે રિંગ કહીએ છીએ તો આ રબર બેન્ડ છે એ આપણે જોઈએ તો એનો આકાર બદલી શકે પહોળો થઈ શકે છે ખેંચીએ તો તો અહીંયા તો આપણે કીધું કે એનો નિશ્ચિત આકાર જ હોવો જોઈએ ઘન પદાર્થ હોય તો રબર બેન્ડ એ ઘન પદાર્થમાં ગણવી કે ન ગણવી જેવી રીતે સ્પ્રિંગ છે સ્પ્રિંગ પણ આના જ ઉદાહરણ દ્વારા સમજી શકાય તો અહીંયા આગળ બંનેનું કારણ એક જ રહે છે કે સ્પ્રિંગ હોય કે રબર બેન્ડ હોય અને તમે દબાણ આપો તો એ ખેંચાય છે અને વધુ પડતું દબાણ કરશો તો રબર બેન્ડ કદાચ તૂટી પણ જશે પણ જેવો એને તમે મૂકી દેશો એટલે કે મૂળભૂત આકારમાં એ ફરીથી પાછા રૂપાંતરિત થઈ જાય છે એટલે કે તમે એને દબાણ આપો તો એના આકારમાં પરિવર્તન થાય પરંતુ ફરી પાછા જો એ મૂળભૂત આકારમાં રૂપાંતરિત થઈ જતા હોય તો તે બધા કેવા પદાર્થો કહી શકાય ઘન પદાર્થો જ કહેવાય એટલે કે મૂળભૂત આકારમાં અહીંયા આગળ પરિવર્તન થતું નથી દબાણ આપો ત્યારે તે પૂરતો એ શું જોવા મળશે તો કે ખેંચાયેલું જોવા મળશે અથવા તો ખૂબ જ સંકોચાયેલું જોવા મળશે પણ જેવો આપણું દબાણ દૂર કરશો એટલે મૂળભૂત જે આકાર હતો એવા જ આકાર એ ફરીથી આપણને જોવા મળે છે તો એ પણ કેવું રહે છે તો કે ઘન પદાર્થ જ આપણે કહી શકીએ એટલે કે અહીંયા આગળ ઘન પદાર્થો વિશે ચર્ચાઓ કરીએ જે આપણે એની મૂળભૂત લાક્ષણિકતાઓ યાદ રાખીશું પછી આપણે પ્રવાહી વાયુ જોશું અથવા તો સાથેના ગુણધર્મો એટલે કે ત્રણેયના એક સાથે તફાવતના સ્વરૂપમાં પણ જોઈ લઈશું જય હિન્દ જય ભારત